મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 3 માર્ચ, મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કોરોના વાયરસે સમગ્ર વિશ્વને પોતાનો અજગર ભરડો લીધો છે. 70 વધુ દેશમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. ચીનમાં 2900 વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ભારતમાં કોરોનાનો 6ઠો કેસ નોંધાયો છે. જયપુર આવેલા ઇટાલીના નાગરિક કોરોનાગ્રસ્ત છે, તેમની સારવાર ચાલી રહી છે. ભારત સરકારે દેશમાં કોરોના વાયરસ ફેલાતો રોકવા અગત્યનો નિર્ણય લીધો છે. સરકારે ઇટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોના વિઝા રદ કર્યા છે. વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું છે કે ગભરાવવાની જરૂર નથી. સાવચેત રૂપે સરકારે આ નિર્ણય લીધો છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે કેવીઝેડ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. જામનગરમાં દાંડિયા હનુમાન મંદિર સામે રાધેકૃષ્ણ એવન્યુ નામનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે. અહીં પહેલા માળે આવેલ ડોક્ટર બત્રાના ક્લિનિકમાં બપોરે આગ લાગી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે આ જ બિલ્ડિંગમાં ટ્યુશન ક્લાસ પણ આવેલા છે. આગ લાગતા ક્લાસીસમાં આવેલા વિદ્યાર્થીઓ ફસાયા હતા, જેને કારણે અફરાતફરી મચી ગઈ હતી. LCB કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાએ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કર્યા હતા. સ્થાનિકોએ પણ વિદ્યાર્થીઓને બચાવવા પરિશ્રમ કર્યો હતો. ફાયર બ્રિગેડે 1 કલાકની જહેમત પછી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ બિલ્ડિંગમાં ક્લિનિક તથા ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવા છતાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ એક સમયે લોકોને સુરતના ટ્યુશન ક્લાસમાં લાગેલી આગના દ્રશ્યો યાદ આવી ગયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહિલા મોરચાના હોદ્દેદારો નિમવામાં આવ્યા છે, જેમાં જામનગર કોંગ્રેસના મહિલા અગ્રણીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા તથા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજાને કોંગ્રેસ પ્રદેશ મહિલા મહામંત્રી બનાવાયા છે. કોર્પોરેટર નીતાબેન પરમારને પણ કોંગ્રેસ પ્રદેશ મહિલા મહામંત્રી તરીકે નિમવામાં આવ્યા છે. જામનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પદે રંજનબેન ગજેરાની બીજી વખત નિમણૂક થઈ છે. કાલાવડ નગરપાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ આરંભ કરી છે. વેરો ન ભરનારા આસામીઓની મિલકતો સીલ કરવામાં આવી છે. નગરપાલિકાએ બાકી કરવેરા પેટે કુલ 6 મિલકતો સીલ કરી છે. આ અભિયાન દરમિયાન 20 બાકીદારોએ કુલ 3 લાખના કરવેરા સ્થળ પર જ જમા કરાવી દીધા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.